નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, પશુપાલક મિત્રો ને જય ઠાકર. મિત્રો, તો આપણે આજે છે તારીખ 26 ફેબ્રુઆરી 2024. તો કેમ કે તારીખનું બોલવું પડે, ધવલું અમારો વેટીમાં તારીખ મૂકતો નથી, નાખતો નથી, એટલે આપણે થોડુંક બોલી નાખી તો હાલી જાય. મિત્રો, કાયમી જીરા 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 કરતાં કરતાં જીરું આજનો દીનું, કાલનો દીનું રહ્યું, બાકી તો પછી જીરું નીકળી જાય, પછી આપણે કહેવાના વિડીયો બનાવ. પછી આપણે આવી જાઓ પશુપાલકમાં, તો તમે આવજો પશુમાં, તમે માલધારી આવજો, જે જ સમસ્યાનું સમાધાન બનશે એટલી કોશિશ કરશું. ડૉક્ટર નથી તો નથી, પણ આપણે દેશી બધા નુસ્ખા આવડે, ભેગું ભેગું મેડિકલની એકાદો વિડીયો હાલવી દેવું, જો કોઈ કંઈ વાંધો નહીં આવવા દે તો મેડિકલનો એ દાબી દેવું. તો આપણે આજે તમને બતાવવા આવ્યા છે, જે કાલના વિડીયોની અંદર મેં તમને વાત કરી હતી કે ફાઇનલી પરમદી અમારની આ ફૂલકણી આવવાની છે, ફૂલકણી આવવાની છે, આવી વાત કરતો હતો ને. તો ફાઇનલી આવતીકાલે સવારના 8 વાગ્યામાં ફૂલકણી આવી જશે અને જોવું જોઈએ. ડુંગર થઈ ગયો. તો મિત્રો, ડુંગર એટલે અમારે તો શું છે, 4 વીઘામાં ડુંગર જ અમને લાગે, કેમ કે પછી ત્રિમૂળ ધીરે ધીરે થાય. તમારે બધાને તો કદાચ વડા વડા મોટી મોટી વાડીઓ છે, પાણી વાડી અને ધીરે અમારા કરતા સારા થયા છે, એટલે તમને બધા ખાસ કરીને વાત કરવાની છે કે તમે જીરું કાઢી લીધું છે તો કેટલું થયું તમારે વીઘે, એ જરા કોમેન્ટમાં જઈને ટપ દેખીને મને જરા કહેજો. મારે પાછું કાલ કેવા થાય કે ભાઈ પાલનપુરના મહેશભાઈની વાડીમાંથી 1 વીઘામાંથી 13 મણ થયું, અને બનાસકાંઠાથી હોય કે પછી સાબરકાંઠાથી હોય કે કચ્છમાંથી હોય કે આપણે તળાજાથી હોય કે ભાવનગરથી હોય કે પછી ગમે ત્યાંથી હોય, મને ખાલી કોમેન્ટ બોક્સમાં કહેજો કે ભાઈ અમારા એરિયાની અંદર જીરાના આવા ઉતાર આવે છે વીઘે. મિત્રો, મારી આજુબાજુ છે ને 3 વાડીના જીરા નીકળી ગયા છે, અને સામે સામું અહીંથી જો મારા કાકાની વાડીનો ટકલો દેખાય છે, સફેદ મકાન છે, ને જરાક જૂમ કેમેરાને મારી અને દેખાડી તમને થાય તો. જો આ સબસ્ટેશન છે ને એની પાસે પડ્યો છે 9 વીઘાનું જીરું છે. જીરું એટલું સુપર, એટલું ટનાટન હતું, એની વાડી જે ભાગીઓ વાવે છે એની વાત કરી કે મલદભાઈ જીરામાં ઘટે નહીં એવું જીરું છે. હવે કેટલું થાય છે એ તો અમારી પાસે કાઢવાના છે, અને મારી હવા કાલ સવારમાં નીકળી જાય, 10 વાગ્યા થતાં શું થાય એ તમને કાલના વિડીયોમાં બધું જાણવા જડી જાય. તો મિત્રો, કાલે ફૂલકણી આવે છે. મેં ગઈકાલના વિડીયોમાં તમને બધાને બોલાવ્યા હતા કે ફૂકણ ફૂલકણી આવી છે તો હું તમને કહી, તો કાલે ફાઇનલ ફૂલકણી આવે છે. ફૂલકણી એટલે કે મશીન આવે કાઢવાનું. તો તમે બધા મિત્રોને હે આમંત્રણ આવી જજો, અત્યારેથી તમારે આમ ઘોડાની રાહુ ટાઈટ કરી લેજો, સવાર થતાં થાય ફૂકી જાઓ. મને થ્રેસર વાળે ભાઈ એવો પ્રેશર માર્યો કે સવારના 8 વાગ્યામાં જ આવી જાય, કાઢવું હોય તો કાઢજે. આવી ભીડ છે, આવી ભીડ કેમ પડે ને આવું બધું પ્રેશર મારવાનું કારણ હું તમે જોવા જરાક વાત કરું. આ બપોરે તો એમ થતું હતું કે વરસાદ આવી જાય, મારે તો થોડીક કાનમાં મિસ્ટેક સાંભળતો નથી, કદાચ ગાઈતું રહે, પણ આજ કે નથી ગાઈ જો. અને સામે જો તૈલ વાવી દીધા છે, તૈલ ખાલી 1.5 વીઘાના વાવ્યા છે, અને હજી થોડાક વાવ્યું કદાચ પાણી વધ્યું હતું. અને એક મિત્રો બધાને ખાસ જણાવવાનું છે કે જીરાનો વિડીયો આજનો હતી અને કાલનો હતી, બે જ છે મારી પાસે. મારે વિડીયો કહેવાનો બનાવવો એ જરાક તમે મને ટોપિક દેજો. એક ભાઈ તો મને જોરદાર વિડીયોનું ટોપિક દીધું છે કે તમે પશુપાલનનો આપણે વિડીયો મૂકતા હોય ને, એટલે એને કીધું કે તમે બધી ભેંસોનું લાઈવ મિલ્કિંગ બતાવજો. મિત્રો, અત્યારે લાઈવ મિલ્કિંગ બતાવવા જેવો સમય નથી, કેમ કે બધી ભેંસો પારે જ થઈ ગયું છે. 6-7 મહિને બધી ભેંસોને વ્યાણીને થઈ ગયા. એક જે તાજી લીધી હતી ઓલી 1,00,000 વાળી, એ થોડીક મોડી વ્યાણી હતી, એટલે એમાં એકમાં જતા વધારે દૂધ રહ્યું, બાકી 3-4 લિટર જ છે. તોય આપણે ક્યાં ખોટું કરવું છે તમને બતાવ્યું, પણ આજનો અને કાલનો બે વિડીયા છે ને અમે જીરુને બનાવી લઈ, પછી આપણે પશુપાલનમાં જ જવાનું છે. અને વિડીયોની અંદર એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ પશુનું પાડેડું અથવા તો વાછેડાની એવી કોમેન્ટ હતી કે એને ઝાડા થઈ ગયા તો શું કરવાનું. તો મિત્ર, એને લગભગ પાણીવાળો એરિયો હોય ત્યાં હેઠે પાડે મામે જો નામનું ખડ થાય, આ રીતનું ઉપડું હોય, જે આપણે પીળી કરેણના ફૂલ હોય, ઓલા પીળી કરેણના પાંદડા એ ટાઈપના ઉપડા પાંદડા હોય અને ફૂલમ ફૂલ કડવો હોય, ખાલી 2 મુઠ્ઠી એના પાનનો રસ કાઢી અને
નાયર થઈને પીવરાવી દેવાનું. પ્લસ એ ના હોય તો તમારે ઘરે જીરું ને ધાણા હોય ને એ વાટીને એની અંદર અડધી ચમચી હંચર નાખી અને એક નાયર બનાવી અથવા તો છાશમાં નાખી અને બે નાયરો એને પીવરાવી દેવાની. આવું 3 દિવસ કરશો એટલે ઝાડા તમારું જે પાડરું કે વાછેડું હોય એને મટી જાય અને જે છે એ બધું આ ઢગલાની અંદર અત્યારે બાયધું રીધું પડ્યું હોય બાધી મોટી હવા લાખની કાલે 11 વાગે તો આપણી હવા ફોસ થઈ જવાની છે. તો જે છે આની અંદર છે અને લગભગ તમને છે કાલનો વિડીયો જોઈને તમે કહો તો માલદેભાઈ બહુ હવા મારતા હતા અને હવા તો નીકળી ગઈ. હવે એવું થાય કે પછી શું થાય એ તમે જોઈ લેજો. મને થોડોક એવો આભાસ છે કે નામી થઈ જાય અને હમણાં બધા લગ્નિયા છે. હવે લગ્નની વચ્ચે થોડુંક કામ હાસવી લેવું પડે એમ છે. એનું કારણ છે કે પછી વરસાદ એમ કહે કે 28-29 તારીખમાં તો નહીં આવે પણ 1-2 તારીખમાં ક્યાંક સાટા પડીએ તો એની પહેલાં બધું હસવાઈ જાય તો આપણે કંઈક સારું રહીએ. અને બીજું એક વિડીયોની અંદર જણાવવાનું કે એક ભાઈની એવી કોમેન્ટ હતી કે પશુને અમારા આચરણની અંદર ભાઈ ગાંઠ થઈ ગઈ છે. તો મિત્રો આ વિશેની ખબર નથી કેમ કે આચરણની અંદર ગાંઠ થઈ ગઈ હોય ને તો એ વસ્તુમાં આપણે હજી એવું કોઈ દી પ્રશ્ન બન્યો નથી તબેલાની અંદર એટલે એની બહુ જાણકારી નથી. આ તમે કોઈક સર્જન ડૉક્ટરની સલાહ લ્યો તો વધારે સારું કેમ કે ખબર નથી. હું તમને કહી દઉં ને આ આચરણની વસ્તુ એ કદાચ બગડી જાય તો તકલીફ વાળું થાય એથી તમે કોઈ સારો ડૉક્ટર હોય એની સલાહ લેજો. અને બીજું કંઈ એવો પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા કહેજો અને જે વાત કરી આપણે આગળ. અને મિત્રો જેમ આપણે કન્ટિન્યુ વિડીયો બનાવી છે એ વિડીયોની અંદર કન્ટિન્યુ કાયમ બન્યા જ રહેવું અમે કેમ કે બે પ્રસંગ છે લગ્નના એની અંદર કદાચ વિડીયો ના એ પણ આવે. અને મેં આગળ વિડીયોમાં કીધું ઇન્વાયરી કે તમે હે ને કોમેન્ટ કરજો કયા વિસ્તારમાંથી છો અને તમારા વિસ્તારમાં જીરું કેટલું કેટલું થયું છે. કોઈ એકરનું વાત કરતા હોય કોઈ વીઘાની વાત કરતા હોય. જો ઘણી જગ્યાએ મને ખબર છે કે જે આપણે મધ્ય ગુજરાતમાં જઈએ આણંદ ને એ લોકો એમ કહે છે કે અમારે 24 ગુઠ્ઠાનો વીઘો થાય. ભાઈ અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં 16 ગુઠ્ઠાનો વીઘો છે એટલે તમે જરાક કહેજો કે તમારે એકરની અંદર કેટલું જીરું થાય છે અને વીઘાનું કહો તો વધારે સારું કેમ કે એકરનું કહો તો મને પાછો હિસાબ કરતાં ભૂલી જાય. એકથી ઓલો 3 ફોન 60 ઠેરાવાળું થયું તો એવું થાય. એટલે પ્લીઝ બધા કોમેન્ટની અંદર જય શ્રી રામ લખજો. કોઈને ખેતીવાડી ના હોય અને પશુપાલન હોય તો એને કદાચ ખેતીવાડી વગરના અને જીરું નાચ્યું હોય તો એ જય શ્રી રામ લખજો. કારણ કે એમાં કંઈ ખોટ નથી આપણે ભગવાનનું નામ લેવામાં. અને કોઈ જય શ્રી રામ ના લખી શકતા હોય તો એ જય હિન્દ લખજો. અને બીજું નવીનમાં તો ઓલો સુદર્શન બ્રિજ ચાલુ થઈ ગયું છે. આપણે લગ્નગાળો પતી જાય પછી એકથી જાવું મોટરસાઇકલ લઈને સુદર્શન બ્રિજ ઉપર અને બેટનો નજારો માણતા આવ્યું. અને એવું લાગીએ ને પરવાનગી લેવી પડે ડ્રોન ઉડાડવાની. જો ઉડાડવા દે તો આપણે ડ્રોનથી આખા સુદર્શન બ્રિજનો નજારો લેવું. તો આજના બસ વિડીયોમાં આપણે ઘણું બધું તમને કીધું અને જીરાનો આ સહેલો અને પહેલો વિડીયો કાલે એક આવીએ પછી જીરાના વિજય જય શ્રી રામ. આવજો બધાને. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. હર્ષ.